Oscar Lydia Dimitrov, Calapin, Prezi Pacho, Jamie Priamo Lise Bulmanu, છે જે 2-3 દિવસ તમે પહેર્યા કે વનસ્પતિઓમાં બે પ્રકાર પ્રાણીઓમાં પોષણ મેળવવાના બે પ્રકાર છે સ્વયંપોષી અને વિષમપોષી આપણે સ્વયંપોષી પોષણના ધીમે ધીમે બધા પ્રકારો ભણીએ છીએ સ્વયંપોષી પોષણ એટલે વનસ્પતિ વનસ્પતિની અંદર સ્વયંપોષી પોષણમાં આપણે સ્ટાર્ચની હાજરી તપાસતી વાયુરંધ્ર જોયું પછી એના માટે કાર્બન ડાયોક્સાઇડ છે જરૂરી છે એ જોયું આજે આપણે ભણવાનું છે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ શા માટે જરૂરી છે વનસ્પતિ જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તો એના માટે શેની જરૂર પડે છે એને પ્રકાશની જરૂર પડે છે શું કામ પ્રકાશ જરૂરી છે આપણે એક પ્રવૃત્તિ દ્વારા જોઈએ તો કે એક મોટા પાંદડાવાળું કુંડું લેવાનું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશની હાજરી જાણવા માટે આપણે શું લેશું એક મોટા પર્ણવાળું કુંડું લેશું આ મોટા પર્ણવાળા કુંડાને 3 દિવસ સંપૂર્ણ અંધકારમાં રાખવાનું જો દરેક ક્રિયા કરવા માટે દરેક પ્રયોગ કરવા માટે દરેક વનસ્પતિને શું કરવામાં આવે છે 3 દિવસ સુધી ક્યાં રાખવામાં આવે છે અંધારા ઓરડામાં રાખવામાં આવે છે 3 દિવસ પછી એલ્યુમિનિયમની પાતળી પટ્ટી કે ગેનોમનો પ્રકાશ પડદો આકૃતિ 6.5 માં દર્શાવ્યા મુજબ પર્ણના મધ્ય ભાગમાં બંને બાજુએ વીંટાળો તેથી પર્ણનો બાકીનો ભાગ ખુલ્લો રહે અને પટ્ટી વીંટળેલો ભાગ ઢંકાયેલો રહે જો હવે યાદ રાખજો પહેલા આપણે એક કુંડું લીધું આ કુંડાને ક્યારે કુતું 3 દિવસ સુધી અંધારા ઓરડામાં હવે કુંડાને અંધારા ઓરડામાંથી બહાર કાઢી કાંઈ એક એલ્યુમિનિયમની પટ્ટી લેવાની પાતળી અથવા તો એક ગેનોમનો પડદો લેવાનો હવે આ જે તમે એલ્યુમિનિયમની પટ્ટી અથવા તો ગેનોમનો જે પડદો લ્યો છો એને આ પાંદડા ઉપર આમ વચ્ચેના ભાગમાં વીંટાળી દેવાનો આ બાજુનો ભાગ ખુલ્લો રાખવાનો આ બાજુનો ભાગ ખુલ્લો રાખવાનો પાંદડાની વચ્ચે જે એલ્યુમિનિયમની પટ્ટી ઉદાહરણ તરીકે આ પાંદડું છે તો આ પાંદડાને આમ એલ્યુમિનિયમની પટ્ટી આ બાજુ બે બાજુ આમ વીંટળી દેવાની આ બાજુનો ભાગ ખુલ્લો રહેવો જોઈએ આ બાજુનો ભાગ ખુલ્લો રહેવો જોઈએ એટલે પર્ણમાં એવી રીતે એલ્યુમિનિયમની પટ્ટી અથવા તો ગેનોમનો જે પડદો આવે એ પડદાને આ પર્ણના મધ્ય ભાગની અંદર વીંટળી દેવાનો આ બાજુનો અને આ બાજુનો ભાગ કેવો રહેવો જોઈએ ખુલ્લો રહેવો જોઈએ આ છોડીને 3 દિવસ સૂર્યપ્રકાશમાં રાખો હવે જે પટ્ટી અને વીંટળેલો ભાગ હોય પછી આ કુંડાને પહેલા 3 દિવસ અંધારા ઓરડામાં રાખો અંધારા ઓરડામાંથી કાઢી એના ઉપર એલ્યુમિનિયમ અથવા તો ગેનોમની પટ્ટીનો જે પડદો વીંટળેલો હતો હવે આ કુંડાને ફરીથી 3 દિવસ ક્યાં રાખવાનો છે સૂર્યના પ્રકાશમાં રાખવાનું છે ત્યારબાદ પર્ણ પરથી એલ્યુમિનિયમની પટ્ટી કે ગેનોમનો પડદો દૂર કરી પર્ણને તોડો હવે 3 દિવસ સૂર્યપ્રકાશમાં રહ્યા પછી જે આ પર્ણ ઉપર આપણે એલ્યુમિનિયમની પટ્ટીનો જે પડદો વીંટાળેલો હતો એ પડદાને એના ઉપરથી શું કરવાનો છે ઉખેડી નાખવાનો છે બહાર કાઢી લેવાનો છે એટલે કે 3 દિવસ પહેલા અંધારા ઓરડામાં કુંડાને રાખ્યું પછી એના ઉપર એલ્યુમિનિયમની અથવા તો ગેનાની પડદાને વીંટાળ્યો હવે 3 દિવસ એને સૂર્યપ્રકાશમાં રાખ્યા પછી આ પટ્ટીને ફરીથી કાઢી લેવાની છે આ પર્ણને આલ્કોહોલ ધરાવતા બીકરમાં મૂકવાનું હવે જે આપણે આ એલ્યુમિનિયમની પટ્ટી ઉખેડી લીધી એટલે પર્ણને તોડી અને એ આલ્કોહોલ ધરાવતું જે દ્રાવણ હોય એ દ્રાવણમાં પર્ણને મૂકવાનું છે આ બીકરને વોટર બાથમાં મૂકો વોટર બાથને ગરમ કરો એટલે કે જે આલ્કોહોલ ધરાવતું પર્ણ હતું એને વોટર બાથમાં મૂકવાનું અને એને નીચેથી શું કરવાનું છે ગરમ કરવાનું છે બીકરમાં પર્ણ રંગવિહીન બને ત્યારે પર્ણને આલ્કોહોલમાંથી બહાર કાઢી ચોખ્ખા પાણીથી ધોવો હવે અહીંયા આપણે આ પર્ણને વોટર બાથની અંદર ગરમ કર્યું વોટર બાથની અંદર તમે પર્ણને ગરમ કરો છો ત્યારે પર્ણ છે રંગવિહીન બની જાય આલ્કોહોલની અંદર પર્ણ કેવું બને છે રંગવિહીન જે લીલો પર્ણનો ભાગ હતો એ રંગવિહીન બની જાય છે એટલે કે એમાં લીલો રંગ તમને જોવા મળતો નથી એટલે બીકરમાં જ્યારે પર્ણ રંગવિહીન બને છે ત્યારે એને બીકરમાંથી કાઢી અને સ્વચ્છ પાણીથી ધોવાનું છે શું કરવાનું છે પર્ણને સ્વચ્છ પાણીથી ધોવાનું છે
આ રંગવિહીન પર્ણોને પેટ્રી ડિશમાં મૂકી તેના પર ડ્રોપરની મદદથી આયોડિન મુદ્રાવણ રહેલો હવે આ જે પર્ણ હતું એને આલ્કોહોલના બીકરમાંથી કાઢી સ્વચ્છ પાણીથી ધોયું હવે ધોઈ એક અલગ ડિશમાં પેટ્રી ડિશમાં એટલે આવી રીતે આમ ડિશમાં મૂકી દેવાનું અને એના ઉપર આ જે હોય ભાગ વચ્ચેનો ભાગ હતો એના ઉપર આયોડિનનું દ્રાવણ ખાસ યાદ રાખજો એમાં શેના દ્રાવણના ટીપા નાખવાના છે આયોડિન આયોડિનના દ્રાવણના બે ત્રણ ટીપા આની ઉપર નાખીએ આયોડિનનું દ્રાવણ દૂર કરી પર્ણના રંગનું અવલોકન કરો હવે આયોડિનનું દ્રાવણ નાખ્યું અને ફરીથી એને પાણીથી ધોઈ નાખવાનું અને પછી જોવાનું કે આયોડિન જ્યાં ભાગ ઉપર રહેશે ત્યાં તમને જે ભાગ આ ભાગ હતો જે ઢાંકેલો ભાગ સૂર્યપ્રકાશમાં જે એલ્યુમિનિયમની પટ્ટી વીંટળેલો ભાગ હતો એમાં તમને સ્ટાર્ચ જોવા મળશે નહીં એટલે કે પર્ણનો પ્રકાશમાં રહેલો ભાગ સ્ટાર્ચની હાજરી દર્શાવે છે એટલે કે આ વનસ્પતિના પર્ણને જે ભાગ ઢાંકેલો હતો ત્યાં સ્ટાર્ચ નહીં હોય અને જે ભાગ ખુલ્લો હતો ત્યાં આયોડિનના દ્રાવણમાં તમને સ્ટાર્ચ જોવા મળે છે એટલે એનો અર્થ એવો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને ખોરાક બનાવવા માટે પ્રકાશ જરૂરી છે જો સુકામ પ્રકાશ કેવી રીતે તો કે પહેલાં અંધારા ઓરડામાં રાખો પછી એના ઉપર પર્ણ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી વીંટી દીધી એટલે એલ્યુમિનિયમની પટ્ટી જે ભાગમાં વીંટી ત્યાં એને પ્રકાશ મળતો નહોતો પ્રકાશ નહોતો મળતો એટલે ત્યાં સ્ટાર્ચ બન્યો નહીં એ ભાગમાં તમને તેની હાજરી જોવા મળતી નથી સ્ટાર્ચની પણ જે ભાગ ખુલ્લો હતો એ બંને ભાગમાં સ્ટાર્ચની હાજરી જોવા મળે છે આ અવલોકન પરથી પુરવાર કરી શકાય કે પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ અનિવાર્ય છે એટલે આ પ્રયોગમાં આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિની અંદર ખોરાક બનાવવા માટે વનસ્પતિને શેની શેની જરૂર પડે છે તો કે પ્રકાશ પાણી કાર્બન ડાયોક્સાઇડ અને ક્લોરોફિલ આટલી વસ્તુની મદદથી વનસ્પતિ પોતાનું શું બનાવે છે ખોરાક બનાવે છે એટલે આપણે એક એક વસ્તુ જોઈ પાણી જોયું પછી પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડ જરૂરી છે એનો પ્રયોગ જોયો આ હતો પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશ જરૂરી અંધારા ઓરડામાં આ કુંડાને અંધારા ઓરડામાં બે ત્રણ દિવસ માટે રાખો પછી અંધારા ઓરડામાંથી બહાર કાઢી અને એના આ છે એક પર્ણ લીધું પર્ણ ઉપર આપણે એલ્યુમિનિયમ અથવા તો ગેનોમનો પડદો વીંટો હવે આ ગેનોમ ફરીથી આ કુંડાને ત્રણ દિવસ માટે સૂર્યપ્રકાશમાં રાખો અને ત્રણ દિવસ પછી આ ગેનો પર્ણ ઉપર વીંટેલો છે ગેનોમનો અથવા તો એલ્યુમિનિયમની પટ્ટી હતી એને બહાર કાઢી અને પર્ણને તોડી અને તેમાં મૂકવાનું છે એક બીકરમાં મૂકી એના ઉપર આલ્કોહોલનું દ્રાવણ નાખવાનું છે આલ્કોહોલના દ્રાવણને વોટર બાથની અંદર ગરમ કરવાનું એટલે તમે ગરમ કરશો એટલે પર્ણ કેવું બનશે રંગવિહીન બનશે આપણે પર્ણને ગરમ કરીએ વોટર બાથમાં એટલે પર્ણ રંગવિહીન બને છે આ રંગવિહીન પર્ણ છે એને હવે સ્વચ્છ પાણીથી ધોઈ અને પછી એના ઉપર આયોડિનનું દ્રાવણ નાખવાનું છે આયોડિનના દ્રાવણ શું કામે તો કે સ્ટાર્ચની હાજરી જાણવા માટે ખાસ યાદ રાખજો સ્ટાર્ચ એટલે વનસ્પતિની અંદર વનસ્પતિ પોતાનો ખોરાક બનાવ્યો કે નહીં એની હાજરી જાણવા માટે સ્ટાર્ચની હાજરી જાણવા માટે કયા દ્રાવણનો ઉપયોગ થાય છે આયોડિન હવે એના ઉપર તમે આયોડિનના દ્રાવણના બે ત્રણ ટીપા નાખશો એટલે જે ભાગ વનસ્પતિનો જે ભાગ ખુલ્લો હતો એલ્યુમિનિયમની પટ્ટી બાંધ્યા વગર વગરનો જે ભાગ હતો એ ભાગમાં સ્ટાર્ચની હાજરી હશે જે ભાગ ઉપર આપણે એલ્યુમિનિયમની પટ્ટી અથવા તો ગેનોમનો પડદો વીંટેલો ભાગ હતો તેમાં કોઈ અસર દર્શાવશે નહીં એટલે એના ઉપરથી કહી શકાય આ પ્રયોગ ઉપરથી કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે તેની જરૂર પડે છે પ્રકાશની જરૂર પડે છે એ આપણે એક પ્રશ્ન જોયો હવે એના પછીનો પ્રશ્ન છે મારી જીવવિજ્ઞાનની નોંધણી તમારી પાસે હશે જુલાઈ માસે તેમાં પ્રશ્ન છે 16મો પ્રશ્ન સ્વયંપોષી સજીવો તેમની જરૂરિયાતની કાચી સામગ્રી કેવી રીતે મેળવે છે સ્વયંપોષી સજીવો સ્વયંપોષી એટલે હજી ફરીથી તમને કહું છું કે જે સજીવો પોતાની રીતે ખોરાક બનાવે આ ખાસ યાદ રાખજો કેમ કે આ પાઠમાંથી તમારે 4 માર્ક્સનો પ્રશ્ન પૂછાય એટલે આ પ્રશ્ન આઈએમપી હોય તો કે સ્વયંપોષી સજીવો એટલે જે સજીવો પોતાની રીતે પોતાની જાતે ખોરાક બનાવે એને સ્વયંપોષી કહેવાય અને સ્વયંપોષી સજીવોને કઈ કઈ વસ્તુની જરૂર હોય
તો કે પાણીની જરૂર પડે, એક કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે, પછી શેની જરૂર પડતી હોય છે તો કે પ્રકાશની. અને વનસ્પતિની અંદર શું રહેલું હોય છે? ક્લોરોફિલ. વનસ્પતિના પર્ણની અંદર ક્લોરોફિલ રહેલું હોય. આ બધાની મદદથી વનસ્પતિ પોતાનો શું બનાવે છે? ખોરાક બનાવે છે. તો એમાં પહેલો પોઈન્ટ છે પ્રકાશ સંશ્લેષણમાં ઉપયોગી કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી મેળવે? આ વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ જોતો હોય તો ક્યાંથી મેળવે છે? હવામાંથી. વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2, ખાસ યાદ રાખજો સૂત્ર, કાર્બન ડાયોક્સાઇડનું અણુ સૂત્ર છે CO2. CO2 શેમાંથી મેળવે છે? વાતાવરણમાંથી, એટલે કે હવામાંથી, આજુબાજુના વાતાવરણમાંથી. વનસ્પતિ વાયુરંધ્ર દ્વારા, તમે ભણ્યા છો વાયુરંધ્ર, વાયુરંધ્ર દ્વારા વનસ્પતિ હવામાંથી શું મેળવે છે? કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે. બીજું છે સ્થળજ વનસ્પતિ. સ્થળજ એટલે વનસ્પતિ બે પ્રકારની છે, એક પાણીની અંદર થાય એટલે જલજ કહેવાય, અને જમીન ઉપર થાય એને સ્થળજ કહેવાય. એટલે સ્થળજ વનસ્પતિ, સ્થળજ એટલે ભૂમિ ઉપર જે વનસ્પતિ ઉગતી હોય એને કેવી વનસ્પતિ કહેવામાં આવે છે? સ્થળજ. સ્થળજ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ માટે જરૂરી પાણી કોના દ્વારા પ્રાપ્ત કરે છે? આ મૂળ દ્વારા. વનસ્પતિઓ પાણી છે કોના દ્વારા મેળવે છે? મૂળ દ્વારા પાણી મેળવી અને એને પર્ણ સુધી પહોંચાડે છે. ત્યાર પછી વનસ્પતિઓને જરૂરી ત્રીજો પોઈન્ટ છે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો પણ ભૂમિમાંથી મેળવે છે. હવે જમીનની અંદર, આ જમીન હોય તો માટીની અંદર શું શું હોય છે? તો કે નાઇટ્રોજન હોય, પછી ફોસ્ફરસ હોય, આયર્ન હોય અને મેગ્નેશિયમ. આ બધા પણ એ જમીનમાંથી જ, આ બધાય તત્વો વનસ્પતિને ખોરાક બનાવવા માટે જરૂરી છે. આ બધા તત્વો છે એ શેમાંથી મેળવે છે? જમીનમાંથી. જમીનમાં તમે પાણી નાખી એટલે પાણી દ્વારા ઓગળી અને મૂળમાં થઈ બધાય પોષક દ્રવ્યો વનસ્પતિના ક્યાં પહોંચે છે? પર્ણ સુધી પહોંચે છે. નાઇટ્રોજન એક આવશ્યક ખનિજ તત્વ છે. વનસ્પતિને ખોરાક બનાવવા માટે શેની જરૂર પડે છે? નાઇટ્રોજન. તમે બધાય વાયુઓ ભણો છો, નાઇટ્રોજન, ઓક્સિજન, બધું નવમાંમાં ભણી જ ગયેલા છો. નાઇટ્રોજન પણ વનસ્પતિને એક આવશ્યક ખનિજ તત્વ છે. વનસ્પતિઓ નાઇટ્રોજનને અકાર્બનિક નાઇટ્રેટ, કેવું કાર્બનિક બનાવે છે? અકાર્બનિક નાઇટ્રેટ કે નાઇટ્રાઇટના સ્વરૂપમાં મેળવી પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણમાં ઉપયોગ કરે છે. એટલે કે વનસ્પતિ જે મૂળ દ્વારા નાઇટ્રોજન મેળવે છે એ અકાર્બનિક નાઇટ્રેટ અથવા તો નાઇટ્રેટના રૂપમાં રૂપાંતર કરે છે, અને વનસ્પતિ એનો પ્રોટીન અથવા તો પ્રોટીન સંશ્લેષણની ક્રિયામાં એનો ઉપયોગ કરે છે. અથવા કેટલાક બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનમાંથી નિર્માણ પામતા કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં પણ નાઇટ્રોજન મેળવે છે. વનસ્પતિ કેટલાક બેક્ટેરિયાઓ દ્વારા હવામાંથી, હવામાં પણ કયો વાયુ હોય છે? નાઇટ્રોજન વાયુ. સૌથી વધારે હવામાં કયો વાયુ છે? નાઇટ્રોજન વાયુ છે. તો હવામાંથી કેટલાક બેક્ટેરિયાઓ વાતાવરણ, હવા એટલે વાતાવરણ, વાતાવરણમાંથી પણ નાઇટ્રોજન મેળવી અને કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં શું મેળવે છે? એ નાઇટ્રોજન. આ હતું સ્વયંપોષી સજીવો ના આપણે પોષણના બે પ્રકાર છે, સ્વયંપોષી અને એક છે વિષમપોષી. હવે સ્વયંપોષી સજીવોને ફરીથી એકવાર રિપીટ કરી દઉં, સ્વયંપોષી સજીવોને પોતાનો ખોરાક બનાવવા માટે શેની શેની જરૂર પડે છે? તો કે પાણી, બીજું કાર્બન ડાયોક્સાઇડ, ત્રીજું એને પ્રકાશ અને ચોથું એને જોઈએ ક્લોરોફિલ. આ ચાર વસ્તુની મદદથી વનસ્પતિ પોતાનો શું બનાવે છે? ખોરાક બનાવે. જો એને કાર્બન ડાયોક્સાઇડ ન મળે તો પણ વનસ્પતિ પોતાનો ખોરાક ન બનાવી શકે. મૂળમાંથી પાણી અથવા ખનિજ દ્રવ્યો પણ જમીનમાંથી એને ન મળે તો પણ એ પોતાનો ખોરાક બનાવી શકે નહીં. એટલે સ્વયંપોષી સજીવોને પોતાનો ખોરાક બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે? તો કે એક સૂર્યપ્રકાશ, બીજું કાર્બન ડાયોક્સાઇડ, ત્રીજું પાણી અને ચોથું પર્ણની અંદર રહેલું ક્લોરોફિલ. આ બધાની મદદથી વનસ્પતિ પોતાનો શું બનાવે છે? ખોરાક. સ્વયંપોષી સજીવો પોતાનો ખોરાક બનાવે છે. હવે પોષણનો બીજો પ્રકાર છે વિષમપોષી. વિષમપોષી એટલે તમને મેં કહી દીધું હતું અને પહેલાંના પિરિયડમાં આપણે વિષમપોષી વિશે ભણ્યા હતા થોડું ઘણું. વિષમપોષી એટલે બીજા ઉપર આધાર રાખવાનો, પોતાની રીતે
બીજી વનસ્પતિ અથવા તો અન્ય પ્રાણીઓ ઉપર આધાર રાખવો પડે છે. હવે અહીંયા તમારે 17મો પ્રશ્ન છે, વિષમકોષી પોષણ એના વિશે આપણે જોઈએ. વિષમકોષી પોષણ તો કે ક્લોરોફિલ વિહીન વનસ્પતિની અંદર જ ક્લોરોફિલ હોય, પછી ક્લોર બીજા કોઈ પ્રાણીઓમાં તમને ક્લોરોફિલ જોવા મળતું નથી. ઉદાહરણ તરીકે મનુષ્ય, આપણામાં કે ક્લોરોફિલ છે નથી. આપણે સૂર્યપ્રકાશમાં ઊભા રહીએ તો આપણે ખોરાક નથી બનતું, આપણે ખોરાકને બહારથી શું કરવો પડે છે, ગ્રહણ કરવો પડે છે. એટલે કે ક્લોરોફિલ વિહીન સજીવો એને શું કહેવામાં આવે છે, વિષમકોષી. ક્લોરોફિલ વિહીન, વિહીન એટલે વગરના, ક્લોરોફિલ વગરના સજીવો હોય એને વિષમકોષી સજીવો કહેવાય. અન્ય સજીવોએ તૈયાર કરેલ જટિલ પોષક દ્રવ્ય વિષમકોષીઓ દ્વારા ઉપયોગમાં લેવાય. અન્ય સજીવો, અન્ય સજીવમાં કોણ કોણ, તો કે વનસ્પતિ અને બીજા પ્રાણીઓ. એ પોતાની રીતે ખોરાક, વનસ્પતિ પોતાની રીતે ખોરાક બનાવે છે, એટલે વનસ્પતિ ઉપર જ બીજા બધા વિષમકોષીઓનો મુખ્ય આધાર કોના ઉપર રહેલો હોય છે, વનસ્પતિ ઉપર રહેલો હોય છે. આહાર એટલે કે ખોરાકના સ્વરૂપ અને તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે વિષમકોષીઓ વિવિધ પ્રકારના હોઈ શકે છે. પોષણ ગ્રહણ કરવાના આધારે વિષમકોષીઓના પ્રકાર જુદા જુદા છે, બધા એક સરખા નથી. વિષમકોષી ઘણા શાકાહારી છે, ઘણા માંસાહારી છે, તો ઘણા કેવા છે, મિશ્રાહારી છે. શાકાહારી એટલે કે માત્ર ખાલી ઘાસ જ ખાતા હોય એવા પ્રાણીઓ શાકાહારી છે. જે માત્ર માંસ જ ખાતા હોય એવા પ્રાણીઓ છે એને માંસાહારી કહેવાય. અને મિશ્રાહારી એટલે કે વનસ્પતિએ ખાય અને અન્ય પ્રાણીઓના ઉત્પાદનો ખાય એને શું કહેવામાં આવે છે, મિશ્રાહારી. એટલે વિષમકોષી સજીવો છે એના ત્રણ પ્રકારો છે, એ જુદી જુદી રીતે પોતાનો ખોરાક મેળવે છે. તો આપણે એને જોઈએ, ખોરાકનો સ્ત્રોત સ્થિર હોય છે, જેમ કે ઘાસ. ઘાસ કોણ ખાય તો આપણને ખબર જ છે, ગાય, હરણ, ભેંસ, આ બધા એ શું ખાય છે, માત્ર ઘાસ જ ખાય છે. પછી ખોરાકનો સ્ત્રોત ગતિશીલ હોય, એટલે કે ધીમે ધીમે ગતિ કરતો હોય, હલનચલન કરતો હોય, તો એને જેમ કે હરણ, હરણ ગતિ કરે છે તો એને કોણ ખાય છે, સિંહ અને વાઘ ખાય છે, તો એને કેવા કહેવામાં આવે છે, માંસાહારી કહેવામાં આવે છે. સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેમનો ઉપયોગ કરવાની પ્રયુક્તિઓ જુદી જુદી છે. તો કે કેટલાક સજીવો જટિલ ખોરાકનું, ખોરાકના ઘટકોનું શરીરની બહાર જ વિઘટન કરે અને ત્યારબાદ તેમનું શોષણ કરે છે. કેટલાક સજીવો હોય, આપણે કેમ, ઉદાહરણ તરીકે માણસ છે, તો એ ખોરાક ખાય પછી એનું પાચન ક્યાં થાય છે, એનું વિઘટન ક્યાં થાય છે, એના શરીરમાં થાય છે. આપણે બહાર એનું વિઘટન કરતા નથી, પણ કેટલાક સજીવો એવા છે જે પહેલાં બહાર ખોરાકનું વિઘટન કરે અને પછી ખોરાકને શું કરે છે, પોતાના શરીરની અંદર ગ્રહણ કરે છે. તો કે ઉદાહરણ તરીકે તંતુમય ફૂગ, ફૂગ તમે લોકોએ જોયા જ હશે. હવે ભેજવાળું વાતાવરણ હશે ત્યારે ફૂગનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે. એટલે કે કેટલીક તંતુમય ફૂગ, પછી ઈસ્ટ અને મશરૂમ. મશરૂમ એટલે આપણે એને કહીએ બિલાડીનો ટોપ, જે આ બધી છે એ ફૂગ છે, જે પહેલાં એ જે ખોરાક હોય એનું વિઘટન કરે, વિઘટન કરી અને પછી એને શું કરે છે, ગ્રહણ કરે છે. બીજો ખોરાકનો ઉપયોગ કરવાનો પ્રકાર છે, કેટલાક સજીવો જટિલ ખોરાક અંતગ્રહણ કરી તેનું પાચન કરે. અંતગ્રહણ એટલે એમાં મનુષ્ય અને અન્ય પ્રાણીઓ જે બધા પોતે ખાય છે, ખાય શરીરની અંદર જાય અને પછી એનું શું થાય છે, વિઘટન થાય છે. એટલે એને અંતગ્રહણ કહેવાય. જે ખોરાક ખાય છે પછી મોઢામાં થઈ અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડામાં થઈ અને ખોરાકનું પાચન થાય એને શું કહેવામાં આવે છે, અંતગ્રહણ કહેવામાં આવે છે. હવે ખોરાક અંતગ્રહણ તેમજ તેનું પાચન કરવાની રીત સજીવના શરીરની સંરચના અને કાર્ય પદ્ધતિ ઉપર આધાર રાખે. ખોરાક કેવી રીતે અંતગ્રહણ કરે છે, કેવી રીતે પાચન કરે છે, બધા એ સજીવોમાં એક સરખું હોતું નથી. તો કે તૃણાહારી, હમણાં તમે કીધું તૃણાહારી એટલે જે ઘાસ, તૃણ એટલે ઘાસ, યાદ રાખજો, તૃણ એટલે ઘાસ. જે તૃણાહારી સજીવો છે એ વનસ્પતિનો જ ખોરાક તરીકે શું કરે છે, ઉપયોગ કરે છે. ઉદાહરણ તરીકે ગાય, હરણ, આ કેવા છે, બધા તૃણાહારી. માત્ર શેનો ઉપયોગ કરે છે, તો કે વનસ્પતિનો જ ઘાસ ખાઈને જ પોતાનું ગુજરાન ચલાવે છે, જીવન જીવે છે, એટલે એને કેવા કહેવામાં આવે છે, તૃણાહારી પ્રાણી. બીજું છે માંસાહારીઓ, જે માત્ર માંસ જ ખાય, અન્ય પ્રાણીઓને જ ખાય છે, વનસ્પતિને ખાતા નથી.
ઉદાહરણ તરીકે સિંહ વાઘ આ કોને ખાય છે તો કે માત્ર પ્રાણીઓને જ ખાય છે એ વનસ્પતિ નથી ખાતા માત્ર જે પ્રાણીઓને ખાય એને કેવા પ્રાણીઓ કહેવામાં આવે છે માંસાહારી પ્રાણી અને ત્રીજું છે મિશ્રાહારીઓ મિશ્રાહારીઓ એટલે વનસ્પતિએ ખાય છે એટલે કે વનસ્પતિ એટલે સીધી ન ખાય છે પણ એનો વનસ્પતિમાંથી એનો જે બનેલો ભાગ હોય એ અને અન્ય પ્રાણીઓનું ઉત્પાદન વનસ્પતિમાંથી ઉત્પાદન ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઘઉં ઘઉં વનસ્પતિ છે તો એનું ઉત્પાદન થાય ને એટલે આપણે ઘઉંનો ઉપયોગ કરીએ છીએ વનસ્પતિના છોડવાનો ઘઉંના છોડવાનો ઉપયોગ આપણે કરતા નથી એટલે કે વનસ્પતિઓ અને તેમના ઉત્પાદનો તેમજ પ્રાણીઓ અને પ્રાણીઓના ઉત્પાદન પ્રાણીઓનું ઉત્પાદન એટલે દૂધ એટલે એનો આપણે ઉપયોગ કરીએ છીએ ઉદાહરણ તરીકે વંદો અને મનુષ્ય આ મિશ્રાહારી છે જો અને ઉદાહરણ યાદ રાખજો કેમ કે એક એક પોઈન્ટના ઉદાહરણ મેં તમને એટલે કીધા છે આ તમારે ખાલી જગ્યા કે એક માર્ક્સનો પ્રશ્ન જે વિભાગ એની અંદર પૂછાય એમાંથી આવે એટલે યાદ રાખવાનું છે આવા પ્રશ્ન જીણા 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 જ એમાંથી તમને પૂછે હવે ત્રીજો એનો ખોરાક ગ્રહણ કરવાનો ત્રીજો પ્રકાર છે કેટલાક સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર મારે જ નહીં માર્યા વગરનું એમાંથી પોષણ મેળવે એવા સજીવોને પરોપજીવી કહેવાય બીજા ઉપર આધાર રાખે એને શું કહેવામાં આવે છે પરોપજીવી ઉદાહરણ તરીકે આપણે જે ખોરાક ખાઈએ એને આપણા શરીરની અંદર રહેલા બેક્ટેરિયા સીધું ખાઈ જાય એટલે એને શું કહેવામાં આવે છે પરોપજીવી એ ખોરાકને મારતા નથી અને વનસ્પતિને નથી મારતા એ સજીવ વનસ્પતિ અને સજીવ પ્રાણીઓનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને પરોપજીવી કહેવાય જો આના ખાસ ઉદાહરણ યાદ રાખજો પરોપજીવી પોષણ પદ્ધતિના ઉદાહરણ તો કે અમરવેલ પછી ઉદય જૂ જળો પટીકૃમિ આ બધા એ કેવા છે પરોપજીવી એ બીજા ઉપર આધાર રાખે છે એ પોતાની રીતે ક્યાંયથી ખોરાક મેળવતા નથી એટલે કે એ જીવતા સજીવોને ખાય છે એટલે જીવતી વનસ્પતિ અને જીવતા સજીવોને ખાય એટલે એને શું કહેવામાં આવે છે પરોપજીવી મારી નાખ્યા વગરના ખાય છે એટલે એને પરોપજીવી કહેવાય ઉદાહરણ તરીકે યાદ રાખજો ઉદાહરણ અમરવેલ ઉદય જૂ જળો અને ફટી કૃમિ જેને તમે કરમિયા કહો છો શરીરની અંદર કૃમિ કહો છો એ આપણા શરીરમાં કૃમિ હોય છે આપણે જે ખોરાક ખાય એ ખોરાક ઉદય કોણ ખાઈ જાય છે કૃમિ ખાઈ જતી હોય છે હવે આ બધા વનસ્પતિઓમાં વિષમ પોષીના વિષમ વનસ્પતિઓની અંદર સ્વયંપોષી સજીવોનું આપણે જોયું પછી વિષમપોષી જોયું વિષમપોષીમાં હવે આપણે કયા કયા પ્રાણીઓ કેવી રીતે ખોરાક ગ્રહણ કરે એના વિશે જોઈએ તો પહેલો પોઈન્ટ છે અમીબા ખાસ યાદ રાખજો આ પ્રશ્ન હવે છે અહીંથી મોટા પ્રશ્ન તમારે ચાલુ થાય છે મોટો પ્રશ્ન તમને પૂછાય અમીબામાં પોષણ મેળવવાની રીતો સમજાવી અમીબા છે એ એકકોષી સજીવ છે કેવું સજીવ છે એકકોષી એકકોષી સજીવના બે પ્રકાર છે અમીબા અને બીજું છે પેરામિસ્યમ એકકોષી સજીવો બે પ્રકારના છે અમીબા અને પેરામિસ્યમ આપણે અહીંયા અમીબા જોઈએ અમીબાનો આકાર અનિયમિત છે કોઈ પણ આકાર નથી અમીબાનો આકાર કેવો છે અનિયમિત છે અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવળ એટલે કે ફૂટપાથની મદદથી ખોરાક ગ્રહણ કરે છે પહેલો પોઈન્ટ આપણે અહીંયા જોઈએ ખોટા પગનો ફેલાવો અમીબા કોઈ આકાર જ નથી ખોરાકને જોવે એટલે પોતાના ખોટા પગ છે એને આમ શું કરે છે ફેલાવે છે એટલે કે અમીબા કોષીય સપાટી પરથી આ કોષીય સપાટી કહેવાય આ જે બહારનો ભાગ તમને દેખાય છે એને શું કહેવામાં આવે છે કોષીય સપાટી પરથી આંગળી જેવા પ્રવળતો હવે આ કોષીય સપાટી ઉપરથી આમ આંગળી જેવા પ્રવળતો બનાવે છે આવા આંગળી જેવા શું બનાવે છે પ્રવર્ધો બનાવે આ આંગળી જેવા જે પ્રવર્ધો બનાવ્યા એને ખોટા પગ કહેવાય
શું કહેવામાં આવે છે એને ખોટા પગ આંગળી જેવા જે પ્રવર્તો બનાવે અમે પા અહીંયા ઉદાહરણ કરી કે માછલીને જોવે છે અહીંયા માછલીને જોવે એટલે શું કરે ખોટા પગનો શું કરે છે ફેલાવો કરે અમે પા માછલીને જોવે એટલે ખોટા પગ જે પોતાને છે જ નહીં એટલે ખોટી રીતે આમ ફેલાવે જેને આંગળી જેવા પ્રવર્ધો કહેવાય એટલે ખોટા પગનો શું કરે છે ફેલાવો કરે છે આ પ્રવર્ધ ખોરાકના કારણે ઘેરી ગયો એટલે જે ખોટા પગ ફેલાયા એને આમ ખોરાકની આજુબાજુને શું કરી લે છે ઘેરી લે છે એટલે આમ ઘેરી લે એટલે આ ભાગરીઓ યાથી આમ કોથળી જેવી શું બની જાય છે રચના બને છે અને તેની સાથે જોડાણ કેળવીને અંધાની બનાવે છે એટલે કે ખોટા પગનો ફેલાવો અમીબા પેલું શું કરે છે આંગળી જેવા પ્રવર્તો હોય આંગળી જેવા પ્રવર્તોથી ખોટા પગનો ફેલાવો કરે છે અને જે ફેલાવો કરે એટલે અંધાનીની રચના કરે શેની રચના કરે છે અંધાનીની રચના કરે છે તમારી આકૃતિમાં જોઈ શકાય તો જો આવી રીતે બીજી આકૃતિ છે ખોટા પગ ફેલાવ્યા હોય લાવી રીતે આમ અંદર આવી જાય આને અંધાનીની રચના કહેવાય શું કહેવામાં આવે છે અંધાનીની રચના ગોળ બની ગયો એટલે શું બની ગઈ અહીંયા અંધાની બની ગઈ અંધાનીમાં જટિલ ખોરાકનું વિઘટન સરળ પદાર્થમાં થાય છે હવે જો અહીંયા પેલા અમીબાએ શું કર્યું પહેલી આકૃતિમાં તો કે ખોરાકને જોયો એટલે સપાટી ઉપરથી આંગળી જેવા પ્રવર્ધોને ફેલાવ્યા ફેલાવી અને શેની રચના બનાવી અંધાનીની રચના બનાવી હવે આ અંધારીની રચના બનાવી એટલે એ શું કરે છે આ જે માછલી અને પૈકડી છે આ માછલી મોટી હોય ને તો નાના 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 કણોમાં એનું શું કરે છે વિઘટન કરે છે વિઘટન કરવું એટલે ઝીણો 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 ભૂકો કરવો સૂક્ષ્મજીવો એની અંદર રહેલા હોય સૂક્ષ્મજીવો દ્વારા એ આ જે આખી માછલી છે એનું ધીમે 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 નાના 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 કણોમાં શું કરે છે વિઘટન કરે છે એટલે યાદ રાખજો અંધાનીમાં આવેલો ખોરાક છે એનું સરળ વિઘટન કરી અને એક પદાર્થ બનાવે છે અને તે કોષરસમાં પ્રસરણ પામે છે હવે જે આની અંદર આ બધું આખું ખોરાક ગ્રહણ થઈ ગયું વિઘટન થઈ ગયું અને એક પ્રવાહી બની ગયું એટલે આ પ્રવાહી છે એ આ અમીબાઓ એ આ અંધાનીમાંથી મુક્ત કરી અને આની અંદર આવે આ જે ટપકા 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 તમને દેખાય એ કોષ રસ છે શું હોય છે એમાં કોષ રસ આકૃતિમાં છે તમારે આવી રીતે આમ આ જે પોઈન્ટ હોય એને કોષ કેન્દ્ર કહેવાય અને આ જે બધું ગયું હોય એને શું કહેવામાં આવે છે કોષ રસ એટલે એક પ્રકારનું પ્રવાહી અમીબામાં રહેલું એક પ્રકારનું પ્રવાહી છે હવે આ જે ખોરાક વિઘટન થયેલો ખોરાક છે તેમાં આવે છે કોષરસમાં આવેલો છે વધેલા અપાચિત દ્રવ્યો કોષની સપાટી પરથી ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પામે છે હવે જે પચેલો ખોરાક હતો જેનું પાચન થઈ ગયું વિઘટન કર્યું વિઘટન કરીને જે ખોરાકનું પાચન થયું એ પાચન થયેલો ખોરાક આ કોષરસમાં આવે છે અને ન પચેલો જે વધારાનો ખોરાક હતો એ હવે સપાટી અહીંથી ને સપાટી દ્વારા એ શું કરે છે બહાર એને નિકાલ કરે છે એટલે કે આ હતું અમીબામાં પોષણ પેલું જોઈએ આપણે તો પેલા અમીબા છે ખોરાકને જોવે એટલે પોતાના ખોટા પગનો શું કરે છે ફેલાવો કરે છે પછી ખોટા પગનો ફેલાવો કરે અને એને આમ જોઈ લે એટલે અંધાનીની રચના કરે છે અંધાનીની અંદર જે ખોરાક આવ્યો હોય એનું સરળ કાર્બનિક પદાર્થમાં વિઘટન કરે છે અને આ વિઘટિત થયેલો ખોરાક છે એ કોષરસમાં ભળે છે હવે અપાચિત ખોરાક છે એ શરીરની બહાર સપાટી દ્વારા જ આ સપાટી છે એ સપાટી દ્વારા જ એ ખોરાકને શું કરે છે બહાર કાઢે છે પેલા સપાટી દ્વારા જે ખોરાકને અંદર ગ્રહણ કરે છે અને પાચન થયેલો ખોરાક છે એ સપાટી દ્વારા જ શું કરે છે ખોરાકને બહાર કાઢે છે હવે આવી જ રીતે પેરામેશિયમ પેરામેશિયમ નિશ્ચિત આકાર ધરાવે ચંપન જેવો આકાર છે તમે ભણતા હતા પેરામેશિયમનો આકાર કોના જેવો હોય છે ચંપલ જેવો એને અહીંયા આવા પ્રવર્તો હોય આવી રીતના પ્રવર્તો હોય એ અહીંયાથી ખોરાકને ગ્રહણ આ પ્રવર્તો દ્વારા એ ખોરાકને ગ્રહણ કરી અને શું કરે છે શરીરની અંદર મોકલે છે એટલે એક કોષી સજીવોના બે પ્રકાર છે એક અમીબા અને બીજું છે પેરામેશિયમ એક છે અમીબા અને બીજો એનો પ્રકાર છે પેરામેશિયમ
અમીબાનો આકાર અનિયમિત છે, પેરામીસિયમનો આકાર કેવો છે? નિશ્ચિત છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે. એક અમીબા ગમે ત્યાંથી સપાટી ઉપરથી ખોરાક ગ્રહણ કરે. જ્યારે પેરામીસિયમ છે એ એક જ જગ્યાએ આ આંગળી જેવા એના જે ખોટા પગ હોય, ખોટા પગ દ્વારા જે ખોરાકને શું કરે છે? ગ્રહણ કરે છે. પક્ષમોની ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે. પક્ષમો કોષની સંપૂર્ણ સપાટીને શું કરે છે? ઢાંકી દે. આવા ફરતી ખોરાક પેરામીસિયમમાં હોય આવી રીતે. અને પક્ષમો કહેવાય. શું કહેવામાં આવે? પક્ષમો. પક્ષમો દ્વારા જ ખોરાક છે શરીરની અંદર દાખલ થાય છે અને ત્યાંથી જ બહાર નીકળે છે. તો આજે તમારે લેસનમાં હોમવર્ક તમને આપું છું. આજે નવમીમાંથી પ્રશ્ન નંબર 18 અમીબા. પ્રશ્ન નંબર 18 એકવાર લખો. Thank you.